चलो मित्रों, चैप्टर नंबर वन, सजीव विश्व। सजीव विश्व में सर्वप्रथम आपणे थोड़ी प्रस्तावना जोई लीए अने त्यार पछी सजीव में जोवा मळता जे विभिन्न प्रकारना लक्षणों छे ए दरेक लक्षणनी आपणे थोड़ी विस्तृत चर्चा करीशुं। तो सर्वप्रथम तमे ध्यान राखो कि सजीवना प्रकारनी विशाळ श्रेणी नवाई पमाडे तेवी छे। आनो शुं अर्थ थाय? सजीवोना प्रकारनी विशाळ श्रेणी आपणने नवाई पमाडे तेवी छे, एनो मतलब एवो थशे के समग्र विश्वमां अनेक प्रकारनी वनस्पतिओ, अनेक प्रकारना प्राणीओ, अनेक प्रकारना सूक्ष्म जीवो, अनेक प्रकारनी लील, अनेक प्रकारनी फूग, आवी अढळक प्रकारनी जातिओ रहेली छे। इवन खाली आपणे एम कहीए कि आंबो, महुड़ो, लीमड़ो, धतूरो, तुलसी, डमरो, आवी वात करो तो हूँ जे कई शब्दों बोलूं छूं एने कहेवाय जाति, वनस्पतिनी एक जात। तो आवी आवृत बीजधारी वनस्पतिनी आश्रे 3-4 लाख जेटली जातिओ छे, फक्त आवृत बीजधारीनी। एवी घणी बधी एकांगी वनस्पतिओ हशे, द्विअंगी हशे, त्रिअंगी हशे, अनावृत बीजधारी अने छेवटे आवृत बीजधारी वनस्पतिओ पण हशे। तो वनस्पतिओनी तो अढळक जातिओ छे ज, एवी रीते अनेक प्रकारनी प्राणीओनी जातिओ छे। तमे कूतरू लई, गाय छे, बिलाड़ी, अनेक प्रकारना पक्षीओ, माछली, साप, छछुंदर, उंदर, कीटको, मंदो, आ बधानी वात करी शको। तो आ विश्वमां जोवा मळता जे सजीवोनी जातिओ छे એ આપણને અચરજ પ્રમાણે નવાઈ પ્રમાણે તેવી છે। હવે પ્રશ્ન એ થાય કે શું આ બધા જ સજીવોની જે જાતિઓ હતી એ કોઈ પર્ટિક્યુલર કોઈ એક જ નિવાસ સ્થાનમાં વસવાટ કરે છે? તો ના, આ દુનિયામાં જોવા મળતી જુદી જુદી જાતિઓ પોતાને જ્યાં અનુકૂલિત વાતાવરણ હશે એવા નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે। જેમ કે કયા કયા નિવાસ સ્થાનો હોઈ શકે? તો સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનોની વાત કરું તો ઠંડાગર પર્વતોમાં પણ જીવન જોવા મળે છે, એટલે જ્યાં સતત બરફથી છવાયેલી ભૂમિ છે એવા ઠંડાગર પર્વતોમાં પણ કેટલીક જાતિના સજીવો વસવાટ કરે છે। એવી જ રીતે તમે જાણો છો પાનખર જંગલો, પાનખર ઋતુમાં જેના પર્ણો ખરી પડતા હોય, પાછા નવા પર્ણોનું નિર્માણ થતું હોય, એવા જંગલોની અંદર, એવા ઘીચ જંગલોની અંદર પણ અનેક પ્રકારના સજીવો વસવાટ કરે છે। તો પાનખર જંગલો એ પણ એનું સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાન થયું। તેવી રીતે મહાસાગરો, સમુદ્રમાં તમે જોઈ શકો છો ઈવેલ, ડોલ્ફિન, અનેક પ્રકારના સજીવો વસવાટ કરતા હોય છે। મીઠા પાણીના જળાશયોમાં આપણે અનેક પ્રકારની માછલી, સાપ, દેડકા વગેરેને જોઈ શકીએ છીએ। ફાફડા થો જેવી વનસ્પતિઓને આપણે રણપ્રદેશમાં જોઈ શકીએ છીએ। કેટલાક બેક્ટેરિયા, જો કે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ કે જે 100 સેલ્સિયસ કરતા પણ ઊંચું તાપમાન હોય એવા ગરમ પાણીના જરામાં પણ તેઓ જીવિત રહી શકવાની ક્ષમતાવાળા છે। તો આમ એવું કહી શકાય કે સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો કયા કયા છે? આ એક ટૂંકો પ્રશ્ન। ઠંડાગર પર્વતોમાં સજીવો રહી શકે, પાનખર જંગલોમાં રહે છે, મહાસાગરોમાં જોવા મળે છે, મીઠા પાણીના જળાશયોમાં જોવા મળે છે, રણપ્રદેશમાં જોવા મળે છે, ગરમ પાણીના ઝરાઓમાં જોવા મળે છે, આ બધી જગ્યાએ આપણને સજીવો જોવા મળે છે। મિત્રો, તમે ખૂબ ઝડપથી દોડતો ઘોડો જોયો હશે, ઝડપમાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, ખાસ કરીને ઋતુ પ્રમાણે તેઓ સ્થળાંતર કરી જતા હોય છે અનુકૂલન સાધવા માટે, એવા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, તમે જાણતા હશો કે જે ડુંગરનો તળેટી પ્રદેશ છે એવા તળેટી વાળા પ્રદેશની અંદર અનેક પ્રકારની રંગબેરંગી વનસ્પતિઓ ઉગી નીકળેલી હોય છે, જેને આપણે કહી શકીએ વેલી ઓફ ફ્લાવર્સ। કે પછી હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદર ભાવ જગાડે છે। એનો મતલબ તેઓ એટલા બધા સુંદર દેખાતા હોય છે
કે જેથી કરીને આપણા મનની અંદર આ સજીવો પ્રત્યે આદર ભાવ જાગે છે, આપણે એનો નાશ કરવાનો વિચારતા નથી, પણ આપણને અંદરથી એમ થાય કે ગમે તે સંજોગોમાં આ બધા સજીવોનું હું શું કરીશ, જતન કરીશ, એવો ભાવ પેદા થાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે વસ્તીના સભ્યો વચ્ચે, પણ મિત્રો હું તમને આ શબ્દ સમજાવું એ પહેલા જરા એક બાબત સમજી લો. આપણે વસ્તી કોને કહેતા હોઈએ છીએ? તો તમે કોઈ એક જગ્યાએ માનવીનું ટોળું જુઓ છો તો એમ કહી શકો કે આ માનવ વસ્તી છે. તમે કૂતરાનું ટોળું જુઓ તો કહી શકો કે આ કૂતરાની વસ્તી છે. ઘણી બધી ગાયોને ભેગી જુઓ તો એ ગાયની વસ્તી છે. તો વસ્તીનો મતલબ શું થાય? એક જ જાતના વ્યક્તિગત સજીવો જ્યારે ભેગા મળે છે ત્યારે શું બને છે? વસ્તી બને છે. મિત્રો આવી ઘણી બધી વસ્તીઓ ભેગી મળે, જેમ કે માનવ વસ્તી છે, સાથે કૂતરાની વસ્તી હોય, ગાયોની વસ્તી હોય, ગધેડાની વસ્તી હોય, ઊંટની વસ્તી હોય, વનસ્પતિઓની વસ્તી હોય, આવી બધી વસ્તીઓ ભેગી થાય છે ત્યારે બાયોટિક કોમ્યુનિટી, જૈવિક સમાજ બને છે, એક મોટો સમુદાય બન્યો એમ પણ આપણે કહી શકીએ. તો યાદ રાખજો, જૈવિક સમાજની વાત કરું કાં તો સમુદાયની વાત કરું તો એની અંદર ઘણી બધી વસ્તીઓ હશે. હું કોઈ એક વસ્તીની વાત કરું તો એમાં એક જ જાતના ઘણા બધા વ્યક્તિગત સજીવો હશે. તો આ મુદ્દા પર ધ્યાન રાખો. વસ્તીના સભ્યો એ ધારો કે માનવ વસ્તી, 10 વ્યક્તિઓ ઉભા છે એ માનવ વસ્તી છે, એના સભ્યો એટલે કોણ? એ દરેકે દરેક 10 વ્યક્તિઓ. તો જોજો, વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાય અથવા જૈવિક સમાજની રચના કરતી જે વસ્તીઓ હતી એમની વચ્ચેના પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર, તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. ધ્યાનથી સમજો, કોઈ એક વસ્તીની રચના કરતા જુદા જુદા સભ્યો વચ્ચે થતી જે ક્રિયાઓ છે, ઇન્ટરરિએક્શન છે, તેમજ સમુદાયની રચના કરતી જુદી જુદી વસ્તીઓ, જેમ કે તમે એવું જોતા હશો કે વાઘ, વરુ, ચિત્તો, દીપડો આવા હિંસક પ્રાણીઓ હોય એનાથી ઓછી ક્ષમતાવાળા શિયાળ, બકરી, ગાય, ભેંસ વગેરેનું ભક્ષણ કરી જાય છે, તો એમની વચ્ચે પણ એક પ્રકારના પરિસ્થિતિકીય પોષણને લગતા સંબંધો છે એમ કહી શકાય. તો વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તીઓ વચ્ચેના પરિસ્થિતિકીય જે સંઘર્ષ થાય છે કે પછી એકબીજા સાથે સહકાર સ્થાપિત કરીને સુમેળ સાધીને જીવે છે એ બાબત, તેમજ કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા આપણને વિચારતા કરી મૂકે તેવી છે, બે બાબતોનો ઉલ્લેખ કર્યો કે વસ્તીના સભ્યો વચ્ચે જોવા મળતો સંઘર્ષ કાં તો સહકાર, અને સમુદાયની વસ્તીઓ વચ્ચે જોવા મળતો સંઘર્ષ અને સહકાર, તેમજ કોઈ એક કોષની આણ્વીય સંરચના આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. હવે તમે આ બાબત વિચારો, આણ્વીય ભરચકતાનો મતલબ શું થાય? તો મિત્રો આપણે આગળ પણ સમજીશું કે કોઈ એક કોષ છે, એક કોષ કે એક ઘટકનો નથી બનેલો, એ વિભિન્ન પ્રકારના અણુઓનો બનેલો છે. આવા અણુઓ ખાસ કરીને કાર્બનિક અને અકાર્બનિક એમ બે પ્રકારના હોય છે. જેમ કે હું કાર્બનિક અણુઓની વાત કરું તો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ઉત્સેચકો, ન્યુક્લિક એસિડ આવા ઘટકોને લઈ શકાય. અકાર્બનિકમાં તમે પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે આવા ઘટકો, અન્ય પ્રકારના ખનિજ પોષક તત્વો છે એને લઈ શકો. તો આપણે જ્યારે કોઈ પણ સજીવના કોષનું પૃથ્થકરણ કે એનાલિસિસ કરીએ છીએ ત્યારે આપણને એની અંદરથી આવા અનેક પ્રકારના કાર્બનિક અકાર્બનિક અણુઓ જોવા મળે છે, એ પણ આપણને નવાઈ લગાડે છે, વિચારતા કરી મૂકે છે કે હકીકતમાં આ જીવન કેવી રીતે ચાલતું હશે, જીવન શું છે, એવા અનેક પ્રકારના આપણને પ્રશ્નો થાય છે. મિત્રો આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. એનો મતલબ એમ થયો કે આપણા મગજની અંદર જે વિચાર આવ્યો એમાં આપણને બે પ્રકારના પ્રશ્નો થાય છે, બે ગર્ભિત પ્રશ્નો થાય છે. મિત્રો બે પ્રકારના પ્રશ્નો કયા? તો પહેલો જે પ્રશ્ન છે, પ્રથમ પ્રશ્ન મેં લખ્યું છે, પ્રથમ પ્રશ્ન પ્રાઉદ્યોગિક એટલે ટેકનિકલ, તકનીકી છે. એ આપણને કેવો પ્રશ્ન કરે છે? ટેકનોલોજીની દ્રષ્ટિ વિચારીએ, ટેકનિકલ દ્રષ્ટિ વિચારીએ તો જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે એવો પ્રશ્ન થાય છે કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું, નિર્જીવની સાપેક્ષમાં સજીવ કોને ગણી શકીએ, શા માટે આ સજીવ છે અને આ નિર્જીવ છે, એક આવો પ્રશ્ન તકનીકી પ્રશ્ન થાય છે.
અને બીજો પ્રશ્ન જે છે એ કોને લગતો છે તમે જોઈ શકો છો તત્વજ્ઞાન ફિલોસોફીને લગતો છે તત્વજ્ઞાનને લગતો છે એ શું પૂછે છે આપણે સાનો જવાબ માંગે છે આપણી જોડેથી એ એવો જવાબ માંગે છે કે જીવનનો હેતુ શું શા માટે જીવન જીવવું પડે છે જીવનનો હેતુ શું છે આપણે બીજા નંબરના પ્રશ્નોમાં મિત્રો પડતા નથી બીજા પ્રશ્નનો જવાબ મેળવવા માટે પ્રયત્ન નથી કરતા આપણે જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોવાના નાતે આપણે ફક્ત પ્રથમ પ્રશ્ન પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું જે તકનીકી પ્રશ્ન છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે નિર્જીવ અને સજીવ વચ્ચેનો ભેદ શું છે એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ છીએ તો મિત્રો જો મેં અહીંયા લખ્યું છે સજીવ શું છે આપણને કોઈ પૂછે કે સજીવ શું છે અને નિર્જીવ શું છે મિત્રો હું એક નાનકડું ઉદાહરણ આપું છું એના આધારે તમે આ બધા મુદ્દાઓ સમજી જઈ શકશો કે ધારો કે મારી જોડે આ પેન છે અને આ વ્હાઇટ બોર્ડ છે હું આ બંને જોડે એવી અપેક્ષા રાખી શકું કે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનનની ક્રિયા કરીને પોતાની સંખ્યામાં વધારો કરે હું આ પેનને અને વ્હાઇટ બોર્ડને 5 વર્ષ સુધી મૂકી રાખું તો 5 માંથી 25 થઈ જશે ખરા ના એ પ્રજનન કરી શકતા નથી બીજા નંબરનો મુદ્દો હું આ પેન અને વ્હાઇટ બોર્ડને અહીંયા 1 વર્ષ માટે મૂકી રાખું શું એમનામાં વૃદ્ધિની ઘટના જોવા મળશે ના શું ચયાપચય જોવા મળવાનું સ્વયં જનન થવાનું એમના ઉપર ધારો કે એ કોઈ પણ પ્રકારની પર્યાવરણની સંવેદનાઓને ગ્રહણ કરી શકશે ખરા અથવા પર્યાવરણની સંવેદનાની અનુભૂતિ કરી શકશે ખરા ના અથવા એ કોઈ પણ પ્રકારનો પ્રતિચાર આપી શકશે ખરા ધારો કે આ પેન કે વ્હાઇટ બોર્ડને આપણે ટાંકણી મારીએ તો આ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પ્રત્યુત્તર આપશે ખરો ના કેમ આ નિર્જીવ છે જડ છે એ સજીવ નથી તો હું એનાથી ઉલટું વિચારું એ બધા જ લક્ષણો કોના થઈ જાય સજીવના તો મિત્રો જરા અહીં ધ્યાન રાખજો સજીવ શું છે જો આપણે સજીવની વ્યાખ્યા આપીએ તો કેવી રીતે આપી શકાય મારી જોડે માની લો કે એક ગરોળીનો નમૂનો છે અને બીજી ગરોળી જીવંત છે હું બંને ગરોળીને દિવાલ સાથે ચોંટાડી રાખું છું અને જીવંત ગરોળીને ધારો કે જીવંત ગરોળી એકાદ કલાક માટે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નથી કરતી આપણે એવું માની લઈએ છીએ ઓચિંતું કોઈ વ્યક્તિ બહારથી આવીને આપણને પૂછે અથવા બહારથી આવેલા વ્યક્તિને આપણે પૂછીએ કે બે ગરોળી પૈકી જીવંત ગરોળી કઈ અને નિર્જીવ કઈ તો એ કેવી રીતે નક્કી કરી શકશે તો એ સજીવને નક્કી કરવા માટે આ બંનેમાં જોવા મળતા અથવા એમના દ્વારા દર્શાવાતા લક્ષણો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે એને બારીકાઈથી અવલોકન કરશે અને જોશે એના પર ધ્યાન રાખશે કે આમાંથી કોઈ હલનચલન કરે છે શું કોઈને ટાંકણી મારું છું તો એ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે એને ટાંકણીની સંવેદનાનો અનુભવ થાય છે ધારો કે એકાદ બે વર્ષ પછી એના કદમાં વધારો થાય છે ખરું શું એનામાં ચયાપચયની ક્રિયાઓ થાય છે ખરી જેમાં થાય છે એ સજીવ અને નથી થતું એ કોણ નમૂનો હશે નિર્જીવ તો મિત્રો સજીવ શું છે સમજવું છે જ્યારે સજીવ સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો એ સજીવને આપણે સજીવની વ્યાખ્યા આપી છે સજીવને જ્યારે સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો હોય તો સજીવો દ્વારા પ્રદર્શિત થતા સજીવો દ્વારા દર્શાવવામાં આવતા વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં રાખવા પડે છે જેમ કે સજીવોમાં આ પ્રકારના વિશિષ્ટ લક્ષણો કયા કયા છે કોને સજીવ કહેવાય જુઓ કે જે વૃદ્ધિ પામી શકે છે વૃદ્ધિ એટલે શું સજીવના કદ અને વજનમાં થતા અપરિવર્તનશીલ વધારાને વૃદ્ધિ કહેવાય જો સજીવનું કદ વધે છે તો એનું વજન વધે છે તો એની અંદર કોષોની સંખ્યામાં વધારો થાય છે આ બધી જ ઘટનાઓને આપણે સાની સાથે સાંકળી શકીએ વૃદ્ધિ સાથે તો પહેલો મુદ્દો કે જે વૃદ્ધિ કરે તે સજીવ સાથે સાથે સજીવ વૃદ્ધિ કરે છે સજીવ પ્રજનન કરીને પોતાના જેવી જ નવી સંતતિઓ પેદા કરી શકે છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોય છે એને ગરમીનો અનુભવ થાય ઠંડીનો અનુભવ થાય સાથે સાથે આપણે એને ટાંકણી મારીએ તો એ બચવાનો પ્રયત્ન કરે એટલે કે ચોક્કસ પ્રતિક્રિયા દર્શાવતો હોય એનામાં ચયાપચય ચય અને અપચય પ્રક્રિયાઓ ચાલતી હોય એ સજીવ કોષની અંદર ચય એટલે કંઈક બનતી પ્રક્રિયાઓ સંશ્લેષણાત્મક ક્રિયાઓ ચાલતી હોય અને અપચય એટલે બનેલા ઘટકોનું વિઘટન થતું હોય બનેલા ઘટકો કોષની અંદર તૂટતા હોય વિખંડિત થતા હોય એને સંયુક્ત રીતે ચયાપચય કહેવાય
જેમ કે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનવું એ ચય પ્રક્રિયા છે, પણ બનેલો ખોરાક ઓક્સિજનની હાજરીમાં દહન પામીને શક્તિ મુક્ત કરવી, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? અપચય. તો ચયાપચયની ક્રિયા દર્શાવતો હોય એ સજીવ કહેવાય. સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો હોય, સ્વયં જનન પોતાની જાતે નવા સજીવમાં ફેરવાઈ જવું, અથવા તો ડીએનએ ના અનુસંધાનમાં કહું તો કોષની અંદર આવેલું એનું જનીન દ્રવ્ય સ્વયં જનન પામીને એકમાંથી બે જનીન દ્રવ્યમાં ફેરવાઈ જતું હોય, આવી ક્ષમતા ધરાવતું સજીવ કહેવાય. સ્વયં આયોજન હોય, જેમાં કોષો ભેગા મળતા હોય, પેશીઓ બનતી હોય, અંગો બનતા હોય, અંગતંત્રો બનતા હોય, અને આ બધામાં એની જે વ્યવસ્થા છે એ જળવાઈ રહેતી હોય, એન્ટ્રોપીનું પ્રમાણ વધતું ના હોય. હા, એન્ટ્રોપીનું પ્રમાણ ઉંમર પ્રમાણે એમાં વધઘટ થતી રહેશે, પણ મોટા ભાગે એ પોતાની સમસ્થિતિને જાળવવા પ્રયત્ન કરતો હોય એ સજીવ કહેવાય. સ્વયોજન દર્શાવતો હોય. પરસ્પર આકર્ષણ હોય. તમે એ પણ જાણો છો કે નર માદા એક જ જાતિના સજીવ વચ્ચે પણ પરસ્પર શું હોય છે, એકબીજા સાથે આકર્ષણ. નિર્જીવ વસ્તુ હું બે પેનને નજીક લાવી ગોઠવું એમને એકબીજા પ્રત્યે આકર્ષણ હોતો નથી, આકર્ષણ ધરાવતો હોય. કોઈ કોઈને કંઈક ગમતું હોય એ પ્રકારની વ્યવસ્થા એ પણ સજીવ કહેવાય છે. અને એકબીજા પર પ્રભાવ હોય, એકબીજા પર પ્રભાવ. મેં તમને કહ્યું કે જે વધુ તાકાતવર હોય એ થોડાક નબળા વ્યક્તિનું શું કરી શકતો હોય, નાશ. તો આ નબળા વ્યક્તિ પર આ સબળાનું શું છે, પ્રભાવ એવું કહી શકાય. તો એકબીજા પર પ્રભાવ જેવા લક્ષણો હોય એને આપણે શું કહી શકીએ, સજીવ. ટૂંકમાં સજીવ શું છે જો એની વ્યાખ્યા આપી છે તો સજીવના વિશિષ્ટ લક્ષણો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સજીવમાં જોવા મળતા વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે. જો સજીવ વૃદ્ધિ પામી શકતો હોય, જો પ્રજનન કરી શકતો હોય, પર્યાવરણ પ્રત્યેની સભાનતાને ચોક્કસ પ્રતિક્રિયા દર્શાવતો હોય જેનામાં ચયાપચયની ક્રિયા થતી હોય, સ્વયં જન્મ પામવાની ક્ષમતા હોય, સ્વયોજન દર્શાવતો હોય, પરસ્પર આકર્ષણ ધરાવતો હોય અને એકબીજા પર પ્રભાવ ધરાવતો હોય તેને આપણે શું કહીએ છીએ, સજીવ. આ લક્ષણો ન જોવા મળે એ ઘટકોને આપણે શું કહીએ છીએ, નિર્જીવ. ચલો મિત્રો, આટલા ટોપિકની સમજ પછી આપણે સર્વપ્રથમ દરેકે દરેક લક્ષણને સમજવું છે, પણ એ પહેલા સર્વપ્રથમ આપણે વૃદ્ધિની ઘટનાને સમજીએ છીએ. આમ તો વૃદ્ધિ કોને કહેવાય? તમે એક નાનું તાજું જન્મેલું બાળક જુઓ કે જેનું વજન અંદાજિત 3.5 થી 4 કિલો કે 5 કિલો હોય છે. હવે એ જ બાળકને આપણે 6 મહિના પછી જો એનું વજન કરીએ તો તમને ખબર છે કે વજનમાં શું થાય છે, 1-2 કે 3 કિલોનો વધારો થાય છે. આ વધારો કેમ થયો? તો વધારો થવાનું કારણ એ છે કે સતત કોષ વિભાજનની ક્રિયા દ્વારા એ સજીવની અંદર કોષોની સંખ્યામાં શું થયું, વધારો થયો. તો કાં તો કોષોની સંખ્યા વધી, કાં તો પછી જે કોષો હતા એ કોષોના કદમાં શું થયો, વધારો થયો. બંને બાબત હોય શકે વૃદ્ધિ માટે જવાબદાર. તો સજીવના કદ અને વજનમાં થતા અપરિવર્તનશીલ વધારાને આપણે વૃદ્ધિ કહીએ છીએ. અહીંયા બીજી રીતે વિચારીએ તો બધા જ સજીવો વૃદ્ધિ પામવાની ક્ષમતાવાળા હોય છે. કદ અને સંખ્યામાં થતો વધારો, જો સજીવનું કદ વધે, કોષોનું પણ કદ વધે, તો એ પણ વૃદ્ધિ છે. અને જો સંખ્યામાં, કોષોની સંખ્યામાં વધારો થાય તો એ પણ શું છે, વૃદ્ધિ. આમ કદ અને સંખ્યામાં થતો વધારો એ બંને વૃદ્ધિના પૂરક લક્ષણો છે. તો ટૂંકમાં વૃદ્ધિ થાય તો એનામાં કદ પણ વધવાનું છે, કોષોની સંખ્યામાં પણ વધારો થઈ શકે, આ બંને પૂરક લક્ષણો છે. મિત્રો, બહુકોષી સજીવો કેવી રીતે વૃદ્ધિ પામે છે? તો આપણે જાણીએ છીએ, તમે હું આ બધા જ, આ દુનિયાના બધા જ બહુકોષી સજીવોના જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી થઈ હતી, અને એ કોષ કયો હતો, ફલિતાંડ. એટલે કે આપણા પિતાના નરજન્યુ અને માતાના માદાજન્યુનો ફલન થયું હતું, અને જે ફલિતાંડ બન્યો હતો એવા એક જ કોષથી આ જે એક દ્વિકીય કોષ હતો ફલિતાંડ, એમાંથી જ આપણા જીવનની શરૂઆત થઈ. હવે એક નાનકડો ફલિતાંડ એમાંથી આવો જટિલ બહુકોષી સજીવ કેવી રીતે બની ગયો? તો આ કોષનું વારંવાર વિભાજન થયું. અને તમે જાણો છો કે જ્યારે સજીવ પુખ્ત બને છે ત્યારે આશરે 10:14 જેટલા એના સજીવ શરીરમાં કોષોની સંખ્યા થઈ જાય છે.
એનો મતલબ એ થયો કે સતત સતત સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન થવાથી જો બહુકોષી સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિની ઘટના થાય છે. તમે એ પણ જાણો છો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ આજીવન ચાલે છે, જીવન પર્યંત ચાલે છે. વનસ્પતિનું અંકુરણ થાય, બીજનું અંકુરણ થાય, ત્યાંથી એ વનસ્પતિ સુકાઈ જાય, મૃત્યુ પામી જાય, ત્યાં સુધી વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે છે, જીવન પર્યંત આજીવન. કેમ? કારણ કે વનસ્પતિઓમાં અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વસ્થ વર્ધમાન પેશીઓ આવેલી છે. આપણે અગાઉ પણ એને ભણી ચૂક્યા છીએ. આ પેશીઓમાં સતત ને સતત કોષ વિભાજન કરવાની ક્ષમતા હોય છે અને તેથી એની લંબાઈ, જાડાઈ વગેરેમાં વધારો થાય છે. અને જો મિત્રો તમે અનુભવ્યું હોય, કોઈ એક વૃક્ષની આપણે ડાળખીને કાપી નાખીએ છીએ તો એ જગ્યાએ નવી ડાળખીનું સર્જન થાય છે, એનો મતલબ કે આ વૃદ્ધિની પ્રક્રિયા આજીવન ચાલે છે. પણ ધારો કે હું પુખ્ત વ્યક્તિ છું અને મારા હાથને અહીંથી કાપી નાખવામાં આવે તો મારો હાથ નવેસરથી નિર્માણ પામી શકતો નથી. એનો મતલબ એ થયો, જોજો, કે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય, પછી વૃદ્ધિની પ્રક્રિયા સ્થગિત થઈ જતી હોય છે. હા, એવું બને. નાનો બાળક હતું તો 20-21-22 વર્ષ સુધીમાં તમે જુઓ છો એ પરિપુક્ત થઈ ગયો એવો દેખાય, એની લંબાઈ જાડાઈ અને પછી બહુ લંબાઈ જાડાઈમાં બહુ મોટો ફેરફાર થતો નથી. લગભગ વૃદ્ધિ કેવી થઈ જાય? સીમિત થઈ જાય છે, સ્થગિત થઈ જાય છે. હા, એવું બની શકે કે ઘસારાના કારણે નાશ પામતા કોષોની જગ્યાએ કે ઘસારાના કારણે નાશ પામતી પેશીઓની જગ્યાએ જરૂરિયાત પ્રમાણે એટલી જ નવી પેશી, એટલા જ નવા કોષો ઉમેરાઈ શકે, પણ વૃદ્ધિની પ્રક્રિયા આજીવન ચાલતી નથી. તો આ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખીશું કે વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા થાય છે, પરંતુ જીવન પર્યંત ચાલે છે, આજીવન ચાલે છે. અને પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. હા, એવું બને છે કે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં સતત કોષ વિભાજન થશે, પછી જેટલો નાશ પામેલો ભાગ હતો એટલું નિર્માણ પામી જાય, એટલે પાછી આ પ્રક્રિયા અટકી જાય છે. મિત્રો, તમે આ પણ જાણો છો કે એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ કરે. તમને નવાઈ લાગશે કે ધારો કે હું અહીંયા એક પેટ્રી ડીશ લઉં છું. મેં આ એક પેટ્રી ડીશ લીધી છે. હું આની અંદર એક સંવર્ધન માધ્યમ રાખું છું, પોષક માધ્યમ, ન્યુટ્રિશન મીડિયમ. હું પ્રયોગશાળામાં આ પ્રયોગ કરી રહ્યો છું અને હવે હું ધારો કે ઇસ્ચેરિસિયા કોલાઈ જેવા બેક્ટેરિયાને રાખું છું. ઈ કોલાઈ જેવા બેક્ટેરિયા ધારો કે મેં 2 કે 3 ઉમેર્યા છે, પણ એને સતત આ પ્રકારનું પોષક માધ્યમ મળવાને કારણે એ સતત ને સતત કોષ વિભાજન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરશે. એનો મતલબ એ થયો કે બેક્ટેરિયામાં વૃદ્ધિ થઈ. પણ યાદ રાખજો મિત્રો, બેક્ટેરિયામાં વૃદ્ધિ થઈ, અહીં તો 3 બેક્ટેરિયા હતા, એની જગ્યાએ માની લો 25 બની ગયા, સંખ્યા વધી છે. આ એકકોષી સજીવોમાં કોષ વિભાજન થયું, એની સરખામણી તમે પ્રજનન સાથે પણ કરી શકો. એકકોષી સજીવોમાં પ્રજનનની પ્રક્રિયાથી સંખ્યામાં વધારો થયો, એમ પણ કહી શકાય કે વૃદ્ધિ થઈ, બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ, બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થયો. આ પણ તમે કહી શકો. આને આપણે ઇન વિટ્રો કહીશું, ઇન વિટ્રો પ્રયોગશાળામાં કરવામાં આવતું સંવર્ધન. એ માધ્યમમાં શૈવાલથી આવી સંખ્યામાં થતો વધારો આપણે અવલોકન કરી શકીએ છીએ. તો એકકોષી સજીવોમાં પણ કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાને આપણે સરળતાથી ગણી શકીએ છીએ. આને ઇન વિટ્રો સંવર્ધન કહેવાય. ઓકે, ચાલો ત્યાર પછી જોઈ શકો છો કે ઉચ્ચ કક્ષાના, અહીં મિત્રો જોજો, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. કેમ આવું લખ્યું? તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિ તમે જુઓ છો કે ધીરે ધીરે વૃદ્ધિ પામી મોટા થાય છે, અને મોટા થાય એટલે વનસ્પતિમાં ફળની પ્રક્રિયા દ્વારા ફળ બનવાનું, ફળમાં બીજ સર્જાવાના અને બીજનું અંકુરણ થતા ફરી નવી વનસ્પતિ બનવાની, તો એ ઘટનાને શું કહેવાય? પ્રજનન કહેવાય. તો અહીં જોઈ શકો છો કે વૃદ્ધિ પામવું, પછી પ્રજનન કરવું, પાછું વૃદ્ધિ પામવું, પ્રજનન કરવું, એ પરસ્પર નિવારક ઘટનાઓ છે, સંકળાયેલી ઘટનાઓ છે. શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. આપણે સામાન્ય રીતે સજીવના
કદ જો સજીવ શરીરનું જે કદ હતું એ વધે તો શું થયું કે શું વૃદ્ધિ. પરંતુ મિત્રો હવે સમજવા જેવી બાબત આ છે, ધ્યાનથી સમજજો કે જો શરીરના આ કદમો થતા વધારાને આપણે વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ કે ભાઈ સજીવ શરીરનું કદ વધે છે એટલે વૃદ્ધિ થઈ, આ કદમો વધારો થવો એને આપણે વૃદ્ધિ માપવા માટેના માપદંડ તરીકે લઈએ, વૃદ્ધિ થઈ છે એવા માપદંડ તરીકે લઈએ, તો નિર્જીવ વસ્તુઓ પણ આ વ્યાખ્યામાં આવી જાય. નિર્જીવ વસ્તુઓમાં પણ વૃદ્ધિ થઈ એમ કહેવાય. હું તમને કેટલાક ઉદાહરણ સમજાવું. પેલા એક બાબત બરોબર ધ્યાનથી સમજી લો. મારો કહેવાનો આશય એવો છે કે શરીરના કદમો થતો વધારો જો આપણે વૃદ્ધિ ગણી લઈએ છીએ તો નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ પામે છે એમ કહી શકાય. કેવી રીતે? તમે કોઈ એક જગ્યાએ રેતીનો નાનો ઢગલો જુઓ, પવન વગેરેના કારણે એના પર વધુ રેતી જમા થાય તો એ ઢગલો કેવો થતો જાય છે? મોટો. તો એનાય કદમાં તો વધારો થયો, એને વૃદ્ધિ કહી શકાય. એ રીતે શિલાખંડો પર્વતો એ પણ મોટા થતા હોય છે, એને પણ વૃદ્ધિ કહી શકાય કે નહીં? જોજો, જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે છે, જેમ કે પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ ને પણ આ વ્યાખ્યામાં સમાવવા પડે વૃદ્ધિ થઈ એ વ્યાખ્યામાં. પરંતુ સાચા અર્થમાં એ વૃદ્ધિ નથી. કેમ? કારણ કે નિર્જીવ જે પદાર્થો હતા મિત્રો, જો આ રેતીનો ઢગલો છે તો ત્યાં શું થવાનું? આજે નિર્જીવ પદાર્થો હતા એની શરીર સપાટી પર, એના સપાટી પર જુદા જુદા દ્રવ્યોનો સંચય થતો જાય છે, પરિણામે વૃદ્ધિ થઈ એમ કહેવાય. સાચી વૃદ્ધિ નથી. તો જુઓ, નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય કે સંગ્રહ દ્વારા વૃદ્ધિ થાય છે, પણ હકીકતમાં સજીવમાં વૃદ્ધિ કેવી રીતે થાય? તો સજીવોમાં તો દેહની અંદર વૃદ્ધિ થાય છે, એટલે સાચા અર્થમાં આ વૃદ્ધિ છે. છતાં પણ આપણે મગજની અંદર અથવા મનની અંદર દ્વિગા થાય છે કે નિર્જીવ વસ્તુએ કદમાં તો મોટી થઈ એને વૃદ્ધિ ગણાય અને આ સજીવમાં વૃદ્ધિ ગણાય, એટલે ખરેખર વૃદ્ધિને સજીવના પરિપૂર્ણ લક્ષણ તરીકે આપણે લઈ શકીએ નહીં. હા, તમે જાણો છો કે કોઈ પણ સજીવ તંત્રમાં જ વૃદ્ધિ થાય છે, તો એના અનુસંધાનમાં વૃદ્ધિ પામવું એ પણ સજીવનું શું થાય? લક્ષણ. તો તમે જુઓ કે સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે, આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ન લઈ શકાય. વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે, મૃત સજીવો ક્યારે વૃદ્ધિ પામી શકતા નથી. તો મિત્રો, આટલે સુધીના ટોપિકમાં આપણે અટકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ આપણે બીજા બધા લક્ષણોની